હરિદ્વારમાં ફસાયેલા 33 લોકો સુરત હેમખેમ પરત ફર્યા છે. હાલ લોકડાઉન ચાલી રહ્યું છે અને આ તમામ લોકો ઉત્તરાખંડમાં ફસાઈ ગયા હતા, જ્યાં સુરતના મહિલા એડવોકેટ થકી રાજ્ય અને ઉત્તરાખંડ સરકારના સહયોગથી તમામને પરત લાવવામાં આવ્યા છે. ઉત્તરાખંડ હરિદ્વારમાં ફસાયેલા 33 જેટલા સિનિયર સિટીઝન ગત રોજ સુરત પહોંચ્યા હતા. ઉત્તરાખંડના માધવાનંદ આશ્રમમાં ફસાયેલા 33 યાત્રીઓ સુરત પહોંચતા રાહતનો શ્વાસ લીધો હતો. સુરતના મહિલા એડવોકેટ પ્રતિભા દેસાઈએ રાજ્યના મંત્રી જયેશ રાદડિયાનો સંપર્ક કરી મદદની પુકાર લગાવી હતી, જ્યાં ઉત્તરાખંડમાં સેવા આપતા હર્ષદભાઈ નામના વ્યક્તિનો નંબર મળ્યા બાદ મહેનત સફળ રહી હતી. 10 દિવસની મહેનત બાદ આ તમામ યાત્રીઓ સુરત આવ્યા હતા, જેમાં 20 જેટલી મહિલાઓ અને 13 જેટલા પુરુષોનો સમાવેશ થાય છે. ગુજરાત અને ઉત્તરાખંડ સરકારના સહયોગથી સુરત આવતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરત પરત ફરેલા લોકોએ રાજ્ય અને ઉત્તરાખંડ સરકાર સહિત સુરતના મહિલા એડવોકેટનો આભાર વ્યક્ત કર્યો હતો. satyade.com સુરત. હેલો, હું નાગજીભાઈ ગુજરાતી, 120 કેશો પાર્ક રેડ રોડ સુરત વતી છું અને ગામ જમાડી વલ્લભીપુર તાલુકો. તો અમે તારીખ 15/3/2020 હરિદ્વાર ગયેલા સેવક ભાઈઓ બધા, અને ત્યાં પછી 22-23 તારીખે લોકડાઉન થયું એટલે ફસાઈ ગયા. ફસાઈ ગયા પછી અમે સાંસદ આપણા દર્શનાબેનને પણ ફોન કરેલા, એણે પણ ખૂબ ખૂબ સહકાર આપ્યો અમને, તેમજ વિનુભાઈ મોડિયાને પણ અમે ફોન કરેલા, એણે જે માર્ગદર્શન આપ્યું અને જે સહકાર આપ્યો એ અમને ઘણા અમારે આભારી છે. વિનુભાઈ મોરડિયા, સાંસદ દર્શનાબેન, એ પણ અમારા આભારી છે, અને મેડમ પ્રતિભાબેને અમારા માટે ઘણી મહેનત કરી, તો એના પણ અમે આભારી છીએ. નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી, એને ફોન કરેલો, એણે પણ અમને કીધેલું કે તમારે કાંઈ પણ જરૂર હોય ખાવા પીવાની આ તે કોઈ પણ ને, તો અમે ગમે ત્યારે તમને ત્યાંથી વ્યવસ્થા કરી આપીએ. પણ અમારી પાસે ખાવાની વ્યવસ્થા હતી એટલે જમવાની વ્યવસ્થા અમે લીધી નહોતી. તેમજ આપણે ધારાસભ્ય કુમાર કાનાણી, એને પણ ફોન કરેલો, એણે અમને કીધેલું કે બીજી કાંઈ તમને તકલીફો રહેવાની જમવાની, તો અહીંથી અમે કરી આપી, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. માધવાનંદ આશ્રમમાં અમે રહેલા કનખલ લગભગ 40 દિવસ રોકાણા અમે, અને આજે પરત થયા છીએ, અને આ બધાની મહેનતથી ને સાથ સહકારથી અમને ત્યાંથી કલેક્ટરની મંજૂરી મળી છે, અને અમે વાહન બાંધીને અહીંયા સુરત પહોંચી ગયા છું. 33 જણા છીએ અને સુરત અમે સુખરૂપ પહોંચી ગયા છું, અમને કોઈ જાતની તકલીફ પડી નથી. મારું નામ એડવોકેટ પ્રતિભા સૌરભ દેસાઈ છે. હું સુરતમાં વકીલાત તરીકે પ્રેક્ટિસ કરું છું અને સાથે સાથે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ મેમ્બર છું. લોકડાઉનના લીધે ઘણા યાત્રીઓ ઉત્તરાખંડ અને ઋષિકેશ, હરિદ્વાર વગેરેમાં ફસાયેલા હતા. સરકારના પ્રયત્નોથી ઘણા યાત્રીઓ પોતાના ઘરે વતન પરત ફરેલા હતા, પણ ઘણા બધા યાત્રીઓ એવા પણ હતા જે ત્યાં મુશ્કેલીમાં ફસાઈને ત્યાં જ રહી પડેલા હતા. એમાંના ઘણા બધા યાત્રીઓ મને સંપર્ક કરેલો હતો. તે યાત્રીઓએ જણાવેલું હતું કે ખૂબ મુશ્કેલીમાં છે, પોતાના ઘર પરિવારથી દૂર છે, એમની પાસે મોબાઈલ રિચાર્જના પૈસા નથી, ખાવાના પૈસા નથી અને ખૂબ અસહાય જીવન જીવે છે, તો તમે કંઈ પણ કરીને મને મદદ કરો. મેં તરત જ ગાંધીનગર ખાતે જયેશ રાદડિયા સરને ફોન કરેલો હતો, એમણે મને ખૂબ સારી મદદ કરી, અને ઉત્તરાખંડ ખાતે સેવાનું કામ કરતા હર્ષદભાઈનો સંપર્ક કરાવ્યો, જ્યાંથી કરીને આ દરેક લોકોને સેવાનું કાર્ય, જમવાનું, અનાજની કીટો પૂરી પાડી, અને આ ઉપરાંત એમને ફરી સુરત પરત લાવવા, પોતાના વતન પરત લાવવા માટે અમે એક મુહિમ ચલાવી, અને ઘણા દિવસની મહેનત બાદ કેન્દ્ર સરકાર, ઉત્તરાખંડ સરકાર અને ગુજરાત સરકારની મદદથી અમે આમાં સફળ રહ્યા, અને આજે એ દરેક વડીલો સુરત પોતાના વતન આવે છે, અને અન્ય જે બીજા વડીલો ફસાયેલા છે એ પણ આજે સાંજે 7 વાગે સરકાર દ્વારા જે બસો મોકલાવવામાં આવી છે એ બસોમાં પોતાના વતન તરફ આવવા માટે રવાના થશે. તો આ સર્વે કામગીરી માટે હું કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જયેશભાઈ રાદડિયા, ઉત્તરાખંડ સરકાર સર્વેનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આપે ખૂબ સારું કામ કર્યું છે. ભારત દેશ સર્વશ્રેષ્ઠ છે, ભારતનો નાગરિક સર્વશ્રેષ્ઠ છે, ભારતના પ્રધાનમંત્રી સર્વશ્રેષ્ઠ છે તે સાબિત કર્યું છે. હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું. યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.